બાળકો બાળકો, તમને રમતા રમતા પ્રવૃત્તિ કરતા કરતા ભણવાની મજા આવે છે ને? હા, તો એવી જ પ્રવૃત્તિ આજે આપણે કરવાની છે. જો ગણિત ગમ્મતમાં એકમ 13 તમે શીખી ગયા ને, હવે મને કોઈ કહેશો કે એકમ 13 માં તમે આગળના વિડીયોમાં શું શીખ્યા? હા, કહો જોઈએ. લાકડીની સંખ્યા અને બીજું શું શીખ્યા? હા બોલો. હા, મણકાની સંખ્યા. તો આજે આપણે વસ્તુની કેટલી કિંમત છે તે શીખવાના છે, અને તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. અહીં શું લખ્યું છે? કેટલા. હવે અહીં આપણે રકમ વાંચીએ કે કેળાની કિંમત કેટલી થશે. જો અહીં બે બોક્સ છે ને, તો અહીંયા આ બોક્સમાં એક કેળું છે, તો એ કેટલાનું છે? 1 રૂપિયાનું. જો અહીંયા લખ્યું છે ને 1 રૂપિયાનું એક કેળું, તો બે કેળાની કેટલી કિંમત થશે? હા, 2 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા. જો અહીં લખ્યું છે ને કે નાસ્પતિની કિંમત કેટલી થશે. હવે જુઓ, અહીંયા આ નાના બોક્સમાં એક નાસ્પતિ છે, તો એની કિંમત કેટલી છે? 2 રૂપિયા છે. કેટલી છે? 2 રૂપિયા. તો હવે આપણે આ બાજુના બોક્સની નાસ્પતિની કિંમત શોધવાની છે. ત્યાં કેટલી નાસ્પતિ છે? 1, 2 અને 3 નાસ્પતિ છે, તો આપણે એની કિંમત શોધવાની છે. તો શું કરીશું? તો એક નાસ્પતિની કિંમત 2 રૂપિયા છે ને, તો અહીંયા આપણે 3 શોધવાની છે. તો 2 વત્તા 2 વત્તા 2. ચલો હવે ગણો જોઈએ. તો 2 વત્તા 2 તો કેટલા થાય? 4. અને 4 વત્તા 2 તો કેટલા થશે? 6 બરાબર 6. તો 3 નાસ્પતિ કેટલા રૂપિયાની થશે? 6 રૂપિયાની. કેટલા રૂપિયાની થશે? 6 રૂપિયાની. જુઓ અહીં શું લખ્યું છે કે દાડમની કિંમત કેટલી થશે. અહીંયા દાડમની કિંમત શોધવાની છે. જુઓ આ બોક્સ, નાના બોક્સમાં કેટલા દાડમ છે? 1 દાડમ છે, તો એની કિંમત કેટલી છે? જુઓ તો, હા, 4 રૂપિયા છે ને. હવે 1 દાડમની કિંમત 4 રૂપિયા, તો 2 દાડમની કિંમત કેટલા થશે? તો આપણે એ શોધવાનું છે. તો શું કરીશું? હા કહો જોઈએ. હા, 4 વત્તા 4 બરાબર 4 વત્તા 4. 4 ને 4 કેટલા થાય? 8 રૂપિયા. કેટલા થાય? 8. એટલે 2 દાડમના કેટલા થશે? 8 રૂપિયા. 1 દાડમના 4 રૂપિયા, તો 2 દાડમના કેટલા થશે? 8 રૂપિયા થશે. જો બાળકો, આપણે કેળા, નાસ્પતી અને દાડમની કિંમત શોધીને હવે આપણે વસ્તુની કિંમત શોધવાની છે. જો અહીં લખ્યું છે ને કે વસ્તુની કિંમત કેટલી થશે તે જોવાનું છે. ચાલો મને કોઈ કહેશો આ શું છે? હા, રબર છે. જો 1 રબરની કિંમત કેટલી છે? 1 રૂપિયો છે. તો 5 રબરની કિંમત કેટલી થશે તે શોધવાનું છે. તો શું કરીશું આપણે? હા કહો જોઈએ. હા, 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 અને વત્તા 1 બરાબર. હવે આપણે ગણીએ. 1 ને 1 કેટલા થાય? 2. 2 ને 1 3. 3 ને 1 4. 4 ને 1 કેટલા થશે? હા, 5. તો અહીંયા આપણે લખીશું 5 રૂપિયા. જુઓ હવે કે 1 રબરની કિંમત 1 રૂપિયો, તો 5 રબરની કિંમત કેટલી થશે? 5 રૂપિયા થશે. કેટલી થશે? 5 રૂપિયા. જો બાળકો,
હવે આપણે બીજી વસ્તુ જોઈએ. જો આ શું છે? સીટી છે. શું છે? સીટી છે. તો એક સીટીની કિંમત કેટલી છે? એક રૂપિયો છે. તો અહીંયા જુઓ તો કેટલી સીટી છે? એક, બે અને ત્રણ સીટી છે. તો એની કિંમત આપણે શોધવાની છે. તો શું કરીશું? એક વત્તા એક વત્તા એક બરાબર કેટલા થશે? એક ને એક કેટલા થાય? બે. અને બે ને એક ત્રણ. જુઓ, એક સીટીની કિંમત એક રૂપિયા, તો ત્રણ સીટીની કિંમત કેટલા રૂપિયા થશે? ત્રણ રૂપિયા. અહીં શું છે? આ નાના ખાનામાં સ્કેચ પેન છે. કેટલી છે? એક સ્કેચ પેન છે. તો એની કિંમત કેટલી છે? પાંચ રૂપિયા છે. કેટલી છે? પાંચ રૂપિયા. હવે આ બાજુના બોક્સમાં કેટલી સ્કેચ પેન છે? બે છે. તો એની કિંમત આપણે શોધવાની છે. તો કેવી રીતે કરશું? કહો જોઈએ. હા હા બોલો. પાંચ વત્તા પાંચ. ચલો, પાંચ વત્તા પાંચ તો કેટલા થાય? હા કહો. દસ. એક સ્કેચ પેન ની કિંમત પાંચ રૂપિયા, તો બે સ્કેચ પેન ની કિંમત કેટલી થશે? દસ રૂપિયા. કેટલી થાય? દસ રૂપિયા. બાળકો, તમે જોયું ને, એક વસ્તુની કિંમત આપી હતી, એના પરથી વધારે વસ્તુની કિંમત આપણે શોધીને, તો એવી જ પ્રવૃત્તિ આપણે કરતા રહીશું. ફરી મળીશું.